પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસને સમર્થન આપી પહેલીવાર બનાસકાંઠામાં પ્રવેશ કરતા યુવા હુંકાર રેલી અને અભિવાદન કાર્યક્રમ યોજાયો. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાતા યુવા હુંકાર રેલી અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી બીકે ગઢવી સર્કલ સુધી બાઇક અને કાર રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મંચ પરથી હાર્દિક પટેલે હુંકાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં 30 વર્ષથી સત્તામાં બેઠેલી પાર્ટીને હરાવવી મુશ્કેલ છે. તેવું કોઈ કહેતું હોય તો હું કહેવા માગું છું કે આજ બનાસકાંઠાની જનતાએ 6 સીટો કોંગ્રેસને આપી હતી, તો આગામી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ બનાસકાંઠાની 9 સીટો જીતશે. 2022ની ચૂંટણીમાં 125 સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવશે. તેમણે કહ્યું હતું કે હવે જો ગુજરાતની જનતા સાથે અન્યાય થશે તો તમારી ખુરશીના 3 પાયા છોડીને તમને 30 સીટો ઉપર લાવી દઈશું. 2014 પહેલાં ગુજરાત અને દેશમાં પેટ્રોલ 70 રૂપિયે મળતું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટી મોંઘવારીને લઈને વિરોધ કરતા હતા, પણ આજે કેમ બોલતા નથી? ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દી સામે લોકો લાચાર છે. આજે એક તરફ સરકાર ઉદ્યોગપતિ અને વીજળી બિલ માફ કરે છે, પણ ગુજરાતના ખેડૂતને પૂરતી વીજળી પણ મળતી નથી. હવે અન્યાય અને અત્યાચારીઓને સમજાવવાની જરૂર છે. આપણી સામે ખૂબ મોટું કૌરવોનું લશ્કર છે અને આપણી સાથે ઓછા પાંડવો છે. તો જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આજે હું કોંગ્રેસ પક્ષમાં નહીં, કોંગ્રેસ નામના આપણા પરિવારમાં જોડાઈ રહ્યો છું. હું કેમ જોડાયો છું તે પણ જણાવી દઉં. આ દેશના બંધારણને બચાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું. આજે દેશમાં બેરોજગારી અને મોંઘવારી ચરમસીમા પર છે. ગુજરાતમાં 40% મહિલાઓ ચા બનાવે ત્યારે તેમાં દૂધ નાખી નથી શકતી, તેવું મેં ક્યાંક વાંચ્યું છે. બનાસકાંઠામાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી જાણી જોઈને ભાજપે અહીંના લોકોને પાણીથી વંચિત રાખ્યા છે. બનાસકાંઠામાં ખેડૂતોને સમયસર વીજળી નથી મળતી, પ્લોટ નથી મળતા, કોઈ રોજગાર નથી મળતા. બનાસકાંઠાની તમામ 9 બેઠકો ઉપર હું કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે તેમને જીતાડવા ચૂંટણી લડીશ. આ મારો અભિવાદન કાર્યક્રમ નથી, કોઈ હુંકાર રેલી નથી, પણ 2022ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. વડગામના મુસ્લિમ ભાઈઓને CAA અને NRC વખતે બહુ રંજાડ્યા છે, પણ સમય આવે બતાવી દઈશ. શુક્રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. સમગ્ર દેશમાં એમ સમગ્ર ગુજરાતમાં પણ અને ખાસ કરીને આજે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામ પાલનપુર ખાતે કોંગ્રેસ પાર્ટી અને એની તમામ પાંચ NSUI ઇન્ટેક યુથ